સુરતના દિલ્હી ગેટ પર ટ્રાફિક પોલીસ કર્મીઓએ રિક્ષા ચાલકને માર માર્યો હતો. એટલું જ નહીં, ખાખીની ખુમારી ધરાવતા ટ્રાફિક પોલીસે કિન્નર પર પણ હાથ ઉપાડતા મામલો ગરમાયો હતો, જેમાં રોષે ભરાયેલા કિન્નરો દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ કચેરી પર પહોંચી ગયા હતા અને મચાવ્યો હતો હોબાળો. જો કે એક TRB જવાન નશાની હાલતમાં મળી આવતા કિન્નરોએ તેને માર મારવા લાગ્યા હતા. સુરતના દિલ્હી ગેટ પર આજરોજ એક ટ્રાફિક જવાને એક રિક્ષા ચાલકને ફટકાર્યો હતો અને બાદમાં ત્યાં હાજર કિન્નરને લાકડી વડે ફટકારતા મામલો ગરમાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કિન્નરો દિલ્હી ગેટ પહોંચી ગયા હતા અને હોબાળો મચાવી દીધો હતો. આ દરમિયાન એક TRB જવાન નશાની હાલતમાં મળી આવ્યો અને કિન્નરોએ તેણે પણ માર્યો હતો. એટલું જ નહીં, કિન્નરોએ પોલીસ ચોકીમાં ઘૂસી જઈ હોબાળો મચાવી દીધો હતો, જ્યારે ઈજાગ્રસ્ત 3 જેટલા કિન્નરોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ પાયલ કુંવર છે અને અમે લોકો છેલ્લા 25-30 વર્ષથી નાનપરા હિજરાવાડમાં રહીએ છીએ. અમારા હિજરાઓ અહીંયા સ્ટેશન એરિયામાં અહીંયા જ ઘસે શૌચાલયમાં આવ્યા છે. કોઈ જજમાને એમ કીધું કે માસી થોડું ફરીને આવો 5 મિનિટ, તો એ લોકો બાથરૂમમાં શૌચાલયમાં ગયા. ડાયરેક્ટ આ પોલીસવાળા લોકો કાઢીને હિજરાઓને ડાયરેક્ટ મારવા લાગ્યા કે તમે લોકો અહીંયા કેમ આવ્યા, શું કાયદો છે કે હિજડા ઉપર હાથ ઉચકવાનું, કઈ ગાઈડલાઇનમાં લખેલું છે અમને બતાવી દો કે હિજડા ઉપર બી કોઈ માણસ હાથ ઉચકી શકે છે એવી રીતે. 3 લોકોને અમારા 3 હિજડાઓને માર્યા છે અને દંડા એવી રીતે મારા જાણે કોઈ બૈરી ઘરમાં ગલત કામ કરતી પકડાઈ જાય ને એવી રીતે આ પોલીસવાળાએ અમારા હિજડાઓને માર્યા છે. હમણાં સ્મીમેર હોસ્પિટલમાં એ લોકોને સારવાર માટે લઈ ગયા છે, ત્યાં એ લોકોને એક્સરે કઢાવે છે. અમને ખાલી આટલું જોઈએ કે એ પોલીસવાળાને બહાર બોલાવો અને એમને પૂછો કે ગુનો શું હતો અને કયા બેઝ પર એમને દંડા માર્યા છે એ લોકોને. બસ ના, અમે ઘેરાવો એટલે કર્યો છે કે અમને લોકોને બી હક, કાયદા અમારા માટે બી બધા છે. કોઈ લેડીઝ સાથે તો અમને પૂછી શકતે કે માસી શું થયું, કેવી રીતે માણસ કેવી રીતે આવીને અમારા પર હાથ ઉચકવા લાગ્યો. ડાયરેક્ટ કોઈ મેલ સાથે જ વર્તન કરે, ફિમેલ સાથે કોઈ ફિમેલ જ વર્તન કરે, એમને પૂછી જુઓ. આ અમારો ઘેરાવો નથી, પણ અમે લોકો બધા અહીંયા ઉભા રહેશું જ્યાર સુધી અમને લોકોને ન્યાય નહીં મળે. રોષે ભરાયેલા કિન્નરોએ પોલીસ ચોકીમાં હોબાળો તો મચાવ્યો જ હતો, સાથે સાથે આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી આ મામલે કડક પગલાં ભરે તેવી માંગ કરી હતી. ત્યારે ખાખીનો રફ જમાવતા સુરત ટ્રાફિક પોલીસને કિન્નરોએ પરસેવો પાડી દીધો હતો.